अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज दिवस में आप एनिमेशन जुआ मांगिए તો આપણે પહેલાં એકત્રીસ નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું એકત્રીસ નંબરનું એક્ઝામ્પલ જે છે એ જાવા સ્ક્રીપ્ટથી એનિમેશન માટે છે પણ જો કે મેં અહીંયા નીચે લખેલું છે કે ફક્ત આઈ બ્રાઉઝરની અંદર એટલે કે ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર જ ચાલે છે જો કે હવે ડાયરેક્ટલી જાવા સ્ક્રિપ્ટથી જે એનિમેશન છે એ આપણે નથી કરતા એનું કારણ એ છે કે જાવા સ્ક્રિપ્ટથી એનિમેશન બધું થાય છે પણ એની માટે ઘણા લાંબા પ્રોગ્રામ લખવા પડે છે બધા બ્રાઉઝર માટે અલગ અલગ પ્રોગ્રામ લખવા પડે છે જેમ કે આઈઈ માટે આપણે થોડુંક વસ્તુને ચેન્જ કરવાની જરૂર પડે છે ગૂગલ ક્રોમ માટે થોડીક વસ્તુ ચેન્જ કરવાની જરૂર પડે છે Firefox માટે થોડીક વસ્તુ ચેન્જ કરવાની જરૂર પડે છે એનું કારણ એ છે દરેક બ્રાઉઝર છે એ અલગ અલગ વસ્તુ કરે છે અને અલગ અલગ રીતે કામ કરે છે બધા લોકો એક મતના નથી થતા અને એને કારણે આપણે બધાના પ્રોગ્રામ આપણે અલગ અલગ લખવા પડે છે જોકે ઘણું અઘરું છે અને શરૂઆતની અંદર જ્યારે કોઈ બાબત નહીં હતી ત્યારે જાવાસ્ક્રીટની અંદર જ બધા પ્રોગ્રામ લખવા પડતા હતા પણ હવે જે ક્વેરી જે છે એ જે ક્વેરી આવી ગયેલું છે અને જે ક્વેરીની અંદર એ લોકોએ ઘણી મહેનત કરી અને આપણી માટે બધા પ્રોગ્રામ લખી દીધેલા છે અને અલગ અલગ બ્રાઉઝર માટે પણ લખી દીધેલા છે તો એ આપણે વાપરીએ છીએ કે જે આના પછીના વિડીયોઝ છે એની અંદર આપણે જોઈશું કે જે કહેવાય કઈ રીતે વાપરવું પણ તમને ખ્યાલ આવે કે જાવાસ્ક્રિપ્ટની અંદર કઈ રીતે આપણે એનિમેશન બનાવી શકીએ કઈ રીતે જાવા સ્ક્રીપ્ટ પાછળ વર્ક કરે છે એ તમને ખબર પડે એટલા માટે મેં આ એક એક્ઝામ્પલ લીધેલું છે પણ એ ફક્ત આઈ બ્રાઉઝરમાં ચાલશે જો તમે અત્યારે રન કરી અને એને ગૂગલ ક્રોમમાં ચાલુ કરશો તો તમને જોવા મળશે છે કંઈ એક ફોટોગ્રાફ જોવા મળે છે એક વાક્ય લખેલું જોવા મળે છે અને બીજું વાક્ય પણ કોઈ એનિમેશન જોવા નથી મળતું આપણે ક્લોઝ કરીએ પણ આપણે આઈની અંદર જોઈશું તો તમને આઈમાં જોવા મળે છે આ ફોટોગ્રાફ છે એ આપ આપમેળે અહીંયાથી આ રીતના રોટેટ રોટેટ થયા કરશે રોટેટ થઈને આ રીતે આવતો તમને જોવા મળશે અને જીવવાની પર હું કરસર લઈ જઈશ ફોટો જે છે એ રોકાઈ જશે અને હું કરસર ખસેડી લઈશ એટલે ફોટો પાછો રન થતો થઈ જશે તો આ રીતે ફોટો જે છે એ એનિમેટ થાય છે અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ખસેડી શકીએ છીએ બીજા બ્રાઉઝર છે એ આટલી આસાનીથી સપોર્ટ નથી કરતા અને એટલા માટે આપણે ફક્ત આઈની અંદર જ આને વાપરી શકીએ છીએ તો આની અંદર આ પ્રોગ્રામની અંદર જોઈએ તો આપણે બોડી ઓન લોડ પર જ આપણે પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે કે જેવું બોડી લોડ થાય તે તરત જ આપણે આ મૂ એરિયા નામનો પ્રોગ્રામ એટલે કે આ જે આ પ્રોગ્રામ છે એને આપણે ચાલુ કરી દઈએ છીએ પણ એ જોતાં પહેલાં આપણે જોઈએ કે આપણે એક એચ વન ટેગ લખેલું છે કે જેમાં ફક્ત આપણે એક લખેલું છે કે ધીઝ ઇઝ હેડિંગ ત્યાર પછી આપણે એચઆર ટેગ લીધેલું છે એક લાઇન માટે અને આપણે સાથે રન કરી દઈએ તમને દેખાશે અહીંયા કે આ હેડિંગ ટેગ છે ત્યાર પછી આ એચઆર ટેગથી આ લાઇન આવે છે અને આ પેરેગ્રાફ ટેગથી આવે છે એટલે અહીંયા તમે જોશો તો આ એક ડીવ આપણે લીધેલું છે આખું ફોટોગ્રાફ માટે અને ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા પી ટેગ લીધેલો છે અને એ પી ટેગ જે પેરેગ્રાફ છે એ પ્રિન્ટ કરવા માટે છે અને એની અંદર આપણે ડીવ ટેગ લખેલો છે ડ્યુ ટેગની અંદર આપણે આઈડી આપી છે પીએનડીએસ માઉસ ઓવરમાં સ્પીડ ઝીરો કરી દઈએ છીએ અને માઉસ આઉટમાં સ્પીડ આપણે ફાઇવ કરી દઈએ છીએ એટલે જેવું માઉસ ફોટોગ્રાફરથી ખસી જશે એટલે એની સ્પીડ ફાઇવ થઈ જશે એટલે પાંચ પાંચ પિક્સેલ આમ ફોટોગ્રાફ આમ આગળ ખસવા માંડશે અને ડીવની અંદર અત્યારે એક જ ફોટોગ્રાફ આપણે મૂકેલો છે ઇમેજ સોર્સ ઇમેજીસની અંદર રાણી ડોટ જેપી જે નામની ફાઇલ આપણી પાસે હોવી જોઈએ તો જો આપણે જે મેં તમને સાથે એક્ઝામ્પલ આપેલા છે એની અંદર તમે ફોલ્ડરમાં જોશો તો ઇમેજીસની અંદર અહીંયા એક આ રાણી ડોટ જેપી જે ફાઇલ છે એ હોવી જોઈએ તમે કોઈ પણ ફાઇલ મૂકવા માંગતા હોય તો તમે એ ફાઇલ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકો આ ફોટોગ્રાફ પણ મેં સિમ્પલ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલો છે અને એને ફોટોશોપથી થોડોક નાનો કરી દીધેલો છે કારણ કે ડાયમેન્શન અત્યારે હંડ્રેડ પિક્સલ બાય હંડ્રેડ પિક્સલ છે જો બહુ મોટો ફોટોગ્રાફ હશે તો પછી મુવમેન્ટ થાય છે એવું પણ તમને નહીં ખ્યાલ આવે અને એટલા માટે નાનો ફોટોગ્રાફ હોવો જરૂરી છે તો આ એક નાનો ફોટોગ્રાફ આપણે લઈ લીધેલો છે એને અહીંયા આપણે મૂકી દીધેલું છે ત્યાર પછી આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર લખેલું છે કે આ જે પીએનડીએસ વાળું ટેગ છે એની સ્ટાઇલ આપણે લખી છે કે એની સ્ટાઇલ ડોટ લેફ્ટ શરૂઆતમાં જ્યારે શરૂ થાય ત્યારે કઈ જગ્યાએ આપણે આ ફોટોગ્રાફને મૂકવો છે તો એ ફોટોગ્રાફ આપણે શરૂઆતની અંદર વિન્ડો ડોટ ઇનર અંદર મૂકવો છે ધારો કે આપણે આને રન કરેલું છે અને જે આપણે પાછું ઓપન કરીએ તો તમને જોવા મળશે કે હું જેવું આનો બ્રાઉઝરની વિડથ વધારી દઉં છું આમ તો તમને જોવા મળશે કે નેક્સ્ટ ટાઈમ એ એટલા દૂરથી શરૂ થશે અહીંયા થશે તો નેક્સ્ટ ટાઈમ એ આટલા દૂરથી શરૂ થાય છે અને આપણે ફૂલ સ્ક્રીન હશે તો પણ એ એકદમ એનાથી બહારથી શરૂ થશે એટલે આ બ્રાઉઝર જે છે એ બ્રાઉઝરની ઇનર વિડથ કેટલી છે આ વિળથ ચેક કરવા માટે આપણે અહીંયા લખ્યું છે કે વિન્ડો ડોટ ઇનર વિડથ એટલે જે ઇનર વિડથ હોય એટલા પિક્સેલની ઉપર પહેલી વખતમાં ફોટો મૂકી દેશે અને ત્યાર પછી આપણે આ સ્ક્રિપ્ટથી એને ચેન્જ કરીશું સીએસએસ પણ લખેલી છે એની અંદર આપણે પીએનડીએસનું પોઝિશન એપ્સોલ્યુટ લીધેલી છે કારણ કે ફોટોગ્રાફનું આખું જે સેક્શન છે એને આપણે આમ ખસેડતા જવાનું છે એટલે એની પોઝિશન આપણે એપ્સોલ્યુટ લીધેલી છે ઓવરફ્લો હિડન કરી દીધો છે કે આની બહાર જતું રહે તો એ ના દેખાય અને ટોપ શરૂઆતની અંદર હંડ્રેડ પિક્સેલ લીધેલું છે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા આપણે જાવાસ્ક્રીપ્ટની અંદર સ્પીડ ઇક્વલ ટુ ફાઇવ નામનો એક વેરીએબલ લીધો છે કે જે ગ્લોબલ વેરિયેબલ લીધો છે ને એટલા માટે આપણે અહીંયાથી પણ એને ચેન્જ કરી શકીએ છીએ ત્યાર પછી મૂવ એરિયા નામનું એક ફંક્શન આપણે લખ્યું કે જેની અંદર આપણે ચેક કર્યું ડ્યુ સેક્શન છે એની સ્ટાઇલના લેફ્ટ પિક્સેલ કેટલા છે તો શરૂઆતમાં જે મેં કીધું એ પ્રમાણે કે જેટલી વિન્ડોની વીડ થશે એટલી હશે ધારો કે થાઉઝન્ડ પિક્સેલ હોય તો લેફ્ટ થાઉઝન્ડ પિક્સેલ હશે એ ચેક કરે છે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ હન્ડ્રેડ છે માઇનસ હન્ડ્રેડ આપણે એટલા માટે કર્યું છે કે આપણે આમ આખું બ્રાઉઝરની બહાર ચિત્ર નીકળી જાય પછી આપણે લેવું છે એટલા માટે અહીંયા માઇનસ હંડ્રેડ લીધું છે જેટલી પણ ફોટોગ્રાફની સાઇઝ હોય એટલું આપણે લેવાની જરૂર પડે છે તો એ ચેક થાય છે કે પહેલી વખતમાં હજાર છે હજાર માઇનસ હન્ડ્રેડ કરતાં મોટા છે મોટા છે તો એ અંદર આવશે અને સ્પીડ છે એ અત્યારે ફાઇવ છે એટલે ફાઇવ પિક્સેલ એ માઇનસ કરી દેશે એટલે જે વન થાઉઝન્ડ પિક્સેલ ધારો કે આપણે ગણીએ કે વન થાઉઝન્ડ પિક્સેલ હતા તો વન થાઉઝન્ડ પિક્સેલમાંથી ફાઇવ પિક્સેલ માઇનસ કરી નાઇન હંડ્રેડ નાઇન્ટી ફાઇવ પિક્સેલ લેફ્ટને મૂકી દેશે એનો મતલબ એમ થયો કે ધારો કે ફોટોગ્રાફ આ ખૂણામાં હોય તો એ વન થાઉઝન્ડ પિક્સેલ થવું એને પાંચ પિક્સેલ આમ આગળ કરી દેશે પરિવારમાં બીજા પાંચ પિક્સેલ આગળ કરી દેશે ત્રીજી વારમાં બીજા પાંચ પિક્સેલ આગળ કરી દેશે એમ પાંચ પાંચ પિક્સેલ એ આમ આખા ફોટોગ્રાફને આગળ લેતું જ હશે એટલે આપણને એવું લાગશે કે આમ આખું એનિમેશન થાય છે ત્યાર પછી એક વખત એ ફોટોગ્રાફને આગળ મૂકે ત્યાર પછી ટાઈમ આઉટમાં મૂકી દેશે એટલે કે ફિફ્ટી મિલી સેકન્ડ માટે એકદમ ઓછા સમય માટે એ વેઇટ કરશે અને ત્યાર પછી ફરી પાછું આ ફંક્શન બોલાવી દેશે મૂવ એરિયા એટલે ફરી પાછું આ ફંક્શન કોલ થશે એની અંદર ચેક થશે કે આ વખતે ધારો કે નાઇન હન્ડ્રેડ નાઇન્ટી ફાઇવ છે તો એ પણ હંડ્રેડ કરતાં વધારશે તો ફરી પાછું માઇનસ કરશે એમ માઇનસ માઇનસ કર્યા કરશે ક્યાં સુધી જ્યાં સુધી માઇનસ હંડ્રેડ લાખો ફોટોગ્રાફ આમ બહાર નીકળી જાય ત્યારે એ ફરી પાછું આવી અને જે વિન્ડોની ઇનર વીડ થાય એટલું લેફ્ટને મૂકી દેશે એટલે ફરીવારમાં અહીંયા ફરી પાછો ફોટો મૂકી દેશે એટલે આપણને એવું લાગશે જાણે કે ફોટો આમ ફરીને અહીંયાથી આવી ગયો અને પછી મૂવ એરિયા આ જે ફંક્શન છે એ પાછું કોલ કરાવી દેશે એટલે આ ફંક્શન વારે 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 કોલ થયા કરશે ફોટોગ્રાફને કન્ટિન્યુઅસ ફેરવ્યા કરશે પણ જેમ મેં કીધું કે હવે ગૂગલ ક્રોમ માટે પણ આપણે આ જ પ્રોગ્રામ લખવું હોય તો આ જ આટલી આસાનીથી આપણે નથી લખી શકતા એની માટે ઘણો લાંબો પ્રોગ્રામ લખવાની જરૂર પડે છે ફાયરફોક્સ માટે પાછો ત્રીજો પ્રોગ્રામ લખવાની જરૂર પડે છે એટલે એટલું બધું ના થાય એને એટલા માટે આપણે આ

चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद